नमस्कार, ऑनलाइन क्लासेस में आपका स्वागत है। आज नो आपका टॉपिक है प्रिपरेशन के अंदर प्रिंसिपल ऑफ ईडीएम, એટલે કે ईडीएम નો સિદ્ધાંત। સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ईडीएम છે એનું ફૂલ ફોર્મ શું થાય છે। તો એનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગ, બરાબર છે। ईडीएम જે છે એ પ્રિપરેશન ની અંદર ઇનબિલ્ટ કરેલું હોય છે। એટલે સૌથી પહેલા આપણે ईडीएम નો સિદ્ધાંત જોઈ લઈએ। मेन सिद्धांत है इलेक्ट्रोमैग्नेटिक वड़े वड़े आ इंस्ट्रूमेंट काम करे। मेन महत्व हेतु है ये मेजरमेंट करने, कोईपण जगह अपने प्लॉट मापणी करी हो तो मेन मापणी करने मेन हेतु है। હવે ઈડીએમ માં તમે જોશો તો એ માપણી છે એ કેવી રીતે થાય છે, તો ઈડીએમ છે ઇલેક્ટ્રોનિક એક ડિવાઇસ છે, બરોબર છે। એની અંદર એક ઇન્ફ્રારેડ જે છે એ ઈડીએમ ઇલેક્ટ્રોનિક મશીનની અંદરથી સામે જે જગ્યાએ આપણે મેઝરમેન્ટ લેવાનું છે, સપોઝ એ પોઈન્ટ થી બી પોઈન્ટ નું મેઝરમેન્ટ લેવાનું છે, તો સામેના પોઈન્ટ ઉપર પ્રિઝમ કે કોઈ પણ એક વસ્તુ રાખી તો એક ઈડીએમ થી સામેના ભાગમાં એક ઇન્ફ્રારેડ પ્રસાર થાય છે અને ઈ ઇન્ફ્રારેડ છે એ સામેથી લઈને રિફ્લેક્ટ થઈને પાછું મૂળ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરિંગની અંદર પાછું રિટર્ન થાય છે। તો આ જે ઇન્ફ્રારેડ છે એ સામે જઈ અને ત્યાંથી પાછું રિટર્ન થવામાં જેટલો સમય લાગે છે એ સમય છે એ આની અંદર સ્ટોરેજ થાય છે। અને આની અંદર એક એવી સિસ્ટમ રાખેલી હોય છે કે જેટલો સમય ઇન્ફ્રારેડમાં અહીંથી જઈ અને રિફ્લેક્ટ થઈને પાછો મૂળ જગ્યાએ પાછો ફરવા જેટલો સમય લાગેલો છે એ સમયને કેલ્ક્યુલેશન કરીને આખે આખું મેઝરમેન્ટ તૈયાર થાય છે। એટલે કે આપણે ઓવરઓલ જોઈએ તો આખું જે છે એ ઇન્ફ્રારેડ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉપર આખે આખું કામ કરે છે। આની ચોકસાઈ ખૂબ જ વધારે હોય છે, એટલા માટે કે આ જે છે એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે અને એની અંદર 5 mm થી 10 mm સુધીની ચોકસાઈ મેળવી શકીએ છીએ। બીજું કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બે સ્ટેશન વચ્ચેનું અંતર લાઇટ બીમના ટ્રાવેલથી નિયત સમયમાં અંતર ઇનડાયરેક્ટલી માપવાનું મેઇન આનું સિદ્ધાંત છે ઈડીએમ। એટલે કે કોઈ પણ બે સ્ટેશનમાં તમે જોઈ લો, એ બે સ્ટેશનમાં ઇલેક્ટ્રોમેગ્નેટિકથી લાઇટ બીમથી એક ઇન્ફ્રારેડ પ્રસાર કરવામાં આવે છે અને એ ઇન્ફ્રારેડ પાછો થાય છે, ઇનડાયરેક્ટલી આ ક્યાંક એની અંદર કેટલો સમય લાગે છે એ સમય ઉપરથી આખે આખું એનું મેઝરમેન્ટ તૈયાર થાય છે। ઓકે, તો આનો સિમ્પલ સિદ્ધાંત છે, બરોબર છે। વધારે ડિટેલની અંદર કેવી રીતે વર્ક કરે છે, સેટિંગ અપ કેવી રીતે થાય છે એ આપણે નેક્સ્ટ